नमस्कार दर्शक मित्रों, हूं છું જીગર, આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। અંકલેશ્વર ખાતે ભરચેક પિરામિડ નાકા વિસ્તારમાં આવેલ બેંકમાં ધોળે દિવસે દિલધડક લૂંટ। રૂપિયા 22.70 લાખની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થઈ રહ્યા હતા અને ફરાર પોલીસ અને લૂંટારુઓ વચ્ચે સામસામે થયું ફાયરિંગ। એક લૂંટારુ ઘાયલ, એક ઝડપાયો, અન્ય 3 ફરાર। દિલધડક સીસીટીવી અને મોબાઈલના ફૂટેજ સામે આવ્યા। અંકલેશ્વરમાં મધરાત્રે ટ્રાવેલર્સ ઉપર ફાયરિંગ, પાલિકામાં ચૂંટણીની અદાવતે જીવલેણ હુમલાની આશંકા। યુવાનની પત્નીએ 3 જેટલા શકમંદો ઉપર વ્યક્ત કરી આશંકા। શહેર પોલીસે ડોગ સ્કોડ, FSL અને બેલિસ્ટિક વિભાગની મદદથી હુમલાખોરોનું પગેરું મેળવવા શરૂ કરી તજવીજ। હાથમાં ગોળી વાગતા યુવાન સરદાર પટેલ હોસ્પિટલમાં હાલ બેભાન હાલતમાં। અંકલેશ્વર સુરત વચ્ચે મધરાત્રે ચાલુ ગુડ્સ ટ્રેનમાં વ્હીલમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ। ટ્રેન વ્યવહાર 1.5 કલાક સુધી ઠપ થયો। ભરૂચથી મુંબઈ તરફ જતી 6 ટ્રેનોને જે તે સ્ટેશને રોકી દેવાય। ગુડ્સ ટ્રેનના પૈડાની એક્સેલ જામ થઈ જતા ગરમ થઈ આગ ભભૂકી ઉઠી હતી। ભરૂચમાં ફરી વરસાદી માહોલ, માત્ર શ્રાવણના સરવૈયા રૂપે છૂટા છવાયા ઝાપટા। નેત્રંગમાં રાત્રિ દરમિયાન 1.5 ઇંચ, ઝઘડિયામાં 0.5 ઇંચ, ધવાલિયામાં 6 મિલીમીટર, અન્ય તાલુકાઓમાં માત્ર રસ્તા ભીંજવી જતા મેઘરાજા। અંકલેશ્વર શહેર અને 18 ગામની પ્રજાને મીઠા પાણીની યોજનાથી થશે લાભ, જણાવ્યું દુષ્યંત પટેલે। ગળખોલ ડઢાલ સુધારણા જૂથ પાણી યોજના માટે રૂપિયા 20 કરોડની મંજૂરીને મહોર। 153 ભરૂચ વિધાનસભામાં આવતા આ વિસ્તારના હજારો પરિવારોને મળશે શુદ્ધ મીઠું પાણી। અંકલેશ્વરના પિરામણ નાકા પાસે ખાનગી બેંકમાં દિલધડક લૂંટની ઘટના સામે આવી છે। અંકલેશ્વર પિરામણ નાકા નજીક આવેલ યુનિયન બેંકમાં આજે બપોરના અરસામાં 4 કલાકે 4 લૂંટારુઓ ત્રાટક્યા। જોત જોતામાં આ લૂંટારુઓ રૂપિયા 22.70 લાખ જેટલી મત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા। બાઇક ઉપર આવેલ લૂંટારુઓએ લૂંટ ચલાવી નાસી ગયા હતા। તે દરમિયાન પોલીસને જાણ થતાં તેઓ સ્થળ પર દોડી ગઈ હતી અને લૂંટારુઓનો પીછો કર્યો હતો। લૂંટારુઓ દ્વારા પોલીસ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેના વળતા જવાબમાં પોલીસે પણ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક શખ્સ ઘાયલ થયો હતો। પોલીસે 4 પૈકી 1 લૂંટારુને ઝડપી પાડ્યો હતો, જે ઘાયલ હોય તેને સારવાર હેઠળ ખસેડ્યો છે। બનાવના પગલે તમામ એક્ઝિટ પર નાકાબંધી કરવામાં આવી હતી। આ લૂંટની ઘટના બેંકમાં લગાવાયેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। બેંકની અંદર 4 લૂંટારુઓ બુકાની ધારી પ્રવેશે છે અને બેંકના સ્ટાફને બંધક બનાવીને એક જગ્યાએ એકત્રિત કરી દે છે અને ત્યારબાદ દિલધડક લૂંટ ચલાવે છે। લૂંટ ચલાવી તેઓ ફરાર થઈ જાય છે। લૂંટારુઓ જ્યારે નાસી રહ્યા હતા ત્યારે બેંકની સામે આવેલ એક કોમ્પ્લેક્સમાં રહેતા રહીશે પણ પોતાના મોબાઈલ ફોનમાં આ ઘટનાને કેદ કરી હતી, જેમાં દેખાય છે કે થેલામાં ભરીને કેશ લઈને લૂંટારુઓ ભાગવા જાય છે અને પોલીસ સાથે દિલધડક જીવ સટોસટીનો ખેલ ખેલાય છે। બનાવની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા લીના પાટીલ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે અને તપાસ હાથ ધરી હતી। અત્યારે સાંજે 4 વાગ્યાની આસપાસ યુનિયન બેંક અંકલેશ્વર સિટી ખાતે બુકાનીધારીઓ દ્વારા બેંકમાં લૂંટનો અટેમ્પ્ટ થયેલો છે, જેની અંદર 4 આરોપીઓ હાલમાં પ્રાઇમરી તપાસમાં ખુલેલ છે। 2 બાઇક ઉપર આરોપીઓ આવેલા હતા, જે લોકોએ લૂંટ ચલાવીને નીકળતા હતા તે દરમિયાન LCBની ટીમને જાણ થતાં તેમને પકડી પાડવામાં આવેલ છે। એમાં 1 આરોપીને અમારા ફાયરિંગ દરમિયાન ઇન્જરી થયેલી છે, તેમના દ્વારા પણ ફાયરિંગ કરવામાં આવેલું હતું આરોપીઓ દ્વારા પણ। હાલમાં 22,70,000નો મુદ્દામાલ અને 3 દેશી કટ્ટા તમંચા રિકવર કરવામાં આવેલ છે। અત્યારે હાલમાં કોઈ આગળના આરોપીઓ પકડવાની તજવીજ ચાલી રહી છે। અંકલેશ્વર શહેરમાં રેલવે ગોદી રોડ નજીક બુધવારે મધરાતે જ્યુપિટર ઉપર ઘરે જતા ટ્રાવેલર્સ ઉપર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે। અંકલેશ્વરની ભાગ્યોદય સોસાયટીમાં રહેતા સદાકત અહમદ ઉર્ફે મુસા સહિત વાડીવાલા ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે, જેઓ બુધવારે રાત્રે 11:30 વાગ્યાના અરસામાં ઘરે જ્યુપિટર ઉપર પરત આવી રહ્યા હતા। દરમિયાન અલનપુર કોમ્પ્લેક્સ નજીક ટ્રાવેલ્સના ઘર પાસે જ કેટલાક અજાણ્યા શખ્સોએ તેમના ઉપર ફાયરિંગ કર્યું હતું। આસપાસના લોકો ફાયરિંગના અવાજથી દોડી આવતા હુમલાખોરો ભાગી ગયા હતા। માથામાં કાનના ભાગે ગોળી વાગતા ટ્રાવેલર્સ ત્યાં જ ઢળી પડ્યા હતા, જેમને સ્થાનિકો નજીકમાં આવેલી સરદાર પટેલ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં હાલ તેઓ બેભાન અવસ્થામાં છે। ઘટના અંગે અંકલેશ્વર પોલીસે દોડી આવી FSL ડોગ સ્કોડ અને બેલેસ્ટિક વિભાગની મદદથી વધુ તપાસ PIRH વાળા ચલાવી રહ્યા છે। હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ટ્રાવેલર્સની પત્ની અફસાનાબેને પાલિકાની ચૂંટણીની અદાવત અને અન્ય રિયલ એસ્ટેટના વ્યવસાયિકો સાથે ચાલતી માથાકૂટમાં 3 જેટલા શકમંદોને જીવલેણ હુમલો કર્યો હોવાની પોલીસ સમક્ષ આશંકા વ્યક્ત કરી છે। પોલીસે હાલ તો હત્યાનો પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। શહેર પોલીસ વિસ્તારમાં સ્ટેશન ચોકી એરિયામાં ગઈકાલે રાત્રિના સદાકત અહમદ ઉર્ફે મુસા સહિત વાડીવાલા, કે જેઓ રાત્રે પોતાના ઘરે જતા હોય
ત્યારે 11:30 વાગ્યાના અરસામાં ભાગ્યોદય સોસાયટીના ગેટ પાસે અલનૂર કોમ્પ્લેક્સ જે બંધ રહ્યું છે એની પાસે કોઈ અજાણ્યા ઈસમો આવેલ જેમને એમને માથાના ભાગે ફાયરિંગ કરેલ હોય તરત આજુબાજુના લોકો દ્વારા જાણ થતાં તેમને બાજુમાં જ આવેલ સરદાર હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. તેમને હાલમાં વાનમાં ના હોય તેમના પતિ અપ્સરાબેન નાઉની અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. ખૂનની કોશિશ બાબતનો ગુનો દાખલ કરી અને હાલમાં સકદાર જે પણ ઈસમો હોઈ શકે એમની અંકલેશ્વર શહેર પોલીસ તપાસ કરી રહેલ છે. તેમના પત્ની દ્વારા જણાવવામાં આવેલ છે કે અગાઉ પણ નગરપાલિકા ઇલેક્શનમાં અથવા તો બીજા કોઈ આજુબાજુના જે એમના પ્રોબ્લેમ્સ હતા એ બાબતે સકદાર ઈસમોની વિગતો મેળવી હાલમાં અંકલેશ્વર શહેર પોલીસ તપાસ કરી રહી છે. અંકલેશ્વર સુરત વચ્ચે મધરાત્રે ચાલુ ગુડ્સ ટ્રેનના વ્હીલમાં આગ લાગતા ભરૂચથી મુંબઈ તરફ જતી 6 ટ્રેનોને જે તે સ્ટેશને રોકી દેવામાં આવી હતી. અંકલેશ્વર સુરત રેલવે સ્ટેશન વચ્ચે રાત્રિના 11 વાગ્યાની આસપાસ અચાનક ચાલતી માલગાડીના વ્હીલમાં આગે દેખા દીધી હતી. ઘટના અંગે ટ્રેનના ડ્રાઈવર અને ગાર્ડને જાણ થતાં તુરંત ટ્રેનને રોકી દેવામાં આવી હતી. ગુડ્સ ટ્રેનના વ્હીલમાં આગ લાગી હોવાની ઘટનાની જાણ ઉચ્ચ અધિકારીઓને કરાતા તંત્ર દોડતું થયું હતું. વડોદરા મુંબઈ મેઇન અપલાઇન ઉપર જ બનાવ બન્યો હોય અન્ય 6 પેસેન્જર ટ્રેનોને જે તે સ્ટેશને અટકાવી દેવામાં આવી હતી. રેલવે તંત્ર દ્વારા ગુડ્સ ટ્રેનના ક્ષતિગ્રસ્ત થયેલા વ્હીલની એક્સેલને બદલી 12.35 કલાકે ખોરવાઈ ગયેલા અપલાઇનનો ટ્રેન વ્યવહાર ફરીથી શરૂ કરાયો હતો. બનાવને લઈ ભરૂચથી મુંબઈ તરફ જઈ રહેલી હાવડા સૌરાષ્ટ્ર મેલ ભુજ પુણે લોકશક્તિ નવજીવન અને અરવલ્લી એક્સપ્રેસ વિલંબિત થઈ હતી. ભરૂચ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદનો માહોલ જોવા મળ્યો. ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદના વિરામ વચ્ચે ઉકળાટનું પ્રમાણ વધ્યું છે. વિરામ બાદ ફરી જિલ્લામાં વરસાદી માહોલ જામી રહ્યો છે. જોકે બુધવારે રાતે અને ગુરુવારે દિવસ દરમિયાન મેઘરાજા છૂટાછવાયા ઝાપટા રૂપે જ વરસ્યા હતા. શ્રાવણના સરવૈયા વચ્ચે બુધવારે રાત્રિ દરમિયાન નેત્રંગ તાલુકામાં 39 મિલીમીટર, ઝઘડિયામાં 19, જ્યારે વાલિયામાં ગુરુવારે સવારે માત્ર 6 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. ભરૂચ અંકલેશ્વર સહિતના તાલુકામાં મેઘરાજાએ માત્ર રસ્તા ભીંજવી સંતોષ માણ્યો હતો. અત્યાર સુધી જિલ્લામાં સરેરાશ વરસાદ 81.40% નોંધાઈ ચૂક્યો છે. અંકલેશ્વર શહેરી વિસ્તાર સાથે 18 ગામની પ્રજા માટે ₹20 કરોડના ખર્ચે મીઠા પાણીની યોજના મંજૂર થઈ. રાજ્ય સરકાર દ્વારા મીઠા પાણીની ગળખોડ ડઢાલ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાની મંજૂરી મળી છે. જેનો અંદાજિત ખર્ચ 20 કરોડ રૂપિયા થશે. જેમાં પાણીની ટાંકી, આંતરિક પાઇપલાઇન, ભૂગર્ભ સંપ, પંપ હાઉસ વગેરે નિર્માણ પામશે. આ યોજનામાં ભરૂચ વિધાનસભા મત વિસ્તારના છાપરા, કાંસિયા, સામોર, નવગામા, માંડવા, બુજર્ગ, અમરતપુરા, મોતાલી, ડઢાલ, ઉછાલી, કરારવેલ, અવાદર, પારડીમોખા, જીતાલી, પીપરોદ, સેંગપુર, ગળખોલ, અંદાડા અને સારંગપુર જેવા ગ્રામ્ય અને શહેરી સહિત કુલ 18 ગામોને શુદ્ધ મીઠું પાણી પહોંચશે. આ મંજૂરી બદલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલનો વિસ્તારના નાગરિકો વતી હૃદયપૂર્વક ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે આભાર વ્યક્ત કર્યો છે. ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં પ્રજાની દરેક પ્રાથમિક સહિતની જરૂરિયાતો અને સુવિધાઓ માટે હર હંમેશ તત્પર રહેતા ધારાસભ્યો પ્રત્યે ગ્રામજનો આભારની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. ગડખોલથી ડઢાલ સુધારણા પાણી પુરવઠા યોજના 18 ગામને પીવાના પાણીની યોજનાનો મંજૂરીનો પત્ર ગઈકાલે માનનીય પાણી પુરવઠાના મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલનો મળ્યો છે. એ જાણીને ખૂબ આનંદ થયો. ભરૂચ મત વિસ્તારના 17 ગામ અને અંકલેશ્વર મત વિસ્તારનું 1 ગામ, આમ કુલ 18 ગામના જે પીવાના પાણીનો પ્રશ્ન એ આવનારા દિવસોની અંદર હલ થશે. આ યોજના 20 કરોડના ખર્ચે તૈયાર થશે અને છેવાડામાં છેવાડાનો માનવી એટલે ગામડામાં દૂર અંતરિયાળ ગામોની અંદર જે રહેતા ખેડૂતો છે ત્યાં સુધી મીઠા પાણીની પાઇપલાઇન સંપની જરૂર પડે તો સંપ, ઓવરહેડ ટેન્કની જરૂર પડે તો ઓવરહેડ ટેન્ક, મશીનરી વગેરે વગેરે, આમ 18 ગામની અંદર આ જે પ્રશ્ન હતો અને એની રજૂઆત મેં યોગ્ય મંત્રીને કરી હતી એના ફળ સ્વરૂપે 20 કરોડ રૂપિયાની યોજના મંજૂર થઈ છે. ત્યારે હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પાણી પુરવઠાના માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલનો જેટલો આભાર માનું એટલો ઓછો. સતત 24 વર્ષનો સંઘર્ષ, ભરૂચ જિલ્લાની પ્રજા સાથે 24 વર્ષનો સંબંધ સમન્વય, માત્ર અમારી નહીં પરંતુ આપની પોતાની ચેનલ નર્મદા 20 ઓગસ્ટ 2022ના રોજ 24 વર્ષ પૂર્ણ કરી પ્રવેશશે રજત જયંતિ વર્ષમાં. 25મા વર્ષમાં ભરૂચ જિલ્લાની જનતા માટે ચેનલ નર્મદા આવશે નવા રૂપરંગમાં. ભરૂચ જિલ્લાની જનતા માટે શરૂ કરાશે જ
જિલ્લાને કેન્દ્રમાં રાખી ડિજિટલ પ્લેટફોર્મ અમારું નવું વેબ પોર્ટલ નર્મદા ન્યૂઝ ઉપરાંત સમગ્ર વર્ષ દરમિયાન રજત જયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે યોજાશે વિવિધ કાર્યક્રમોની હારમાળા। 25મા વર્ષે ચેનલ નર્મદા આપ સૌના સહકારથી બનશે વધુ સચોટ વધુ મજબૂત અને હંમેશા રહેશે આપની પોતાની। આપ પણ આપના વેલ્યુએબલ સજેશન સાથે જોડાઓ ચેનલ નર્મદા સાથે। માત્ર સમાચારો નહીં સેવા અને સમર્પણની પણ ભાવના આપની પોતાની ચેનલ ચેનલ નર્મદા। આજ રોજ શ્રાવણ સુદ સાતમ શીતળા સાતમના પર્વની ભરૂચ જિલ્લામાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ। પવિત્ર શ્રાવણ માસમાં આવતો મહત્વનો તહેવાર એટલે શીતળા સાતમ। આજ રોજ શીતળા સાતમના પર્વની ભરૂચ શહેરમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ। ભરૂચના વિવિધ મંદિરે ભક્તોએ માતાજીનું પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી અને આખા વર્ષ દરમિયાન નિરોગી રહેવાની કામના કરી હતી। શીતળા સાતમના આગળના દિવસ એટલે કે રાંધણ છઠના દિવસે ભોજન બનાવવામાં આવે છે અને સાતમના દિવસે આરોગવામાં પણ આવે છે, ત્યારે આજ રોજ શીતળા સાતમ નિમિત્તે લોકોએ ઠંડુ ભોજન આરોગ્યું હતું। આવી જ રીતે અંકલેશ્વર વાલિયામાં પણ મહિલાઓએ શીતળા સાતમના પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરી હતી અને ધાર્મિક રીતે રિવાજ અનુસાર પૂજન અર્ચન કરી ઠંડુ ભોજન આરોગ્યું હતું। ભરૂચમાં 61 વર્ષીય વ્યક્તિએ સ્વતંત્રતા પર્વની ઉજવણી દરમિયાન આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી તંત્રને દોડતું કર્યું। ભરૂચના શ્રવણ 3 રસ્તા નજીક દબાણ દૂર કરવા માટે તંત્ર રસ ન લેતું હોવાના આક્ષેપ સાથે આ વ્યક્તિએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી। ન્યાય ન મળે તો 15 ઓગસ્ટે સરકારી કાર્યક્રમ દરમિયાન તેણે આત્મવિલોપન કરી નાખવાની ચીમકી આપી છે। 60 વર્ષીય અશોકભાઈ વસંતલાલ મહેતાએ સરકારના અલગ અલગ વિભાગોમાં અરજી કરતા જણાવ્યું છે કે તંત્રને શ્રવણ નજીક રસ્તા નજીક ગેરકાયદેસર રીતે કરાયેલા દબાણ દૂર કરવા માટે તેમણે વારંવાર અરજીઓ કરી છે। દબાણ દૂર કરવા માટે સરકારી કચેરીઓમાં રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી એડિશનલ ચીફ ટાઉન પ્લાનર સાહેબનાઓને મુલાકાત માટેનો સમય માંગ્યો હતો, પરંતુ તેઓ તરફથી પણ સમય આપવામાં ન આવતા કંટાળીને અશોક મહેતાએ તારીખ 15 ઓગસ્ટ 2022 પહેલાં દબાણ દૂર કરવા કે આ બાબતે કાયદેસરની કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો સ્વતંત્ર પર્વના સરકારી કાર્યક્રમ વચ્ચે જ આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે। વાલિયાની ગોદરેજ કંપનીના ગેટ બહાર બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાતા 3 લોકોને ઈજા પહોંચી। વાલિયા ગામમાં હનુમાન ફળિયામાં રહેતા વિજય જીવાણભાઈ વસાવા ગ્રીન બેરી અને ગોદરેજ કંપનીમાં ટ્રાન્સપોર્ટરનો વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। જેઓ ગત રોજ સવારે વાલિયાની ગોદરેજ કંપનીના ગેટ સામે ચાનીલારી પાસે પોતાના બે મિત્રો સાથે ઉભા હતા। દરમિયાન ચોબી ઇન્ડસ્ટ્રીના સુપરવાઇઝર જિષ્ણ સાથે અમિત છીતુ વસાવા, વીરસિંહ મુકેશ વસાવા, શ્રાવણ ઉર્ફે ગરીબ મુકેશ વસાવા તેમજ સતનામ ઉર્ફે ધમો વસાવા કોન્ટ્રાક્ટના કામ બાબતે માથાકૂટ કરતા હતા। તે વેળા વિજય જીવાભાઈ વસાવા સુપરવાઇઝરને બચાવવા જતા સતનામે તેના હાથમાં રહેલ ધાર્યું લઈ દોડી આવ્યો હતો અને વિજય વસાવા ઉપર હુમલો કર્યો હતો, જ્યારે અમિત, વીરસિંહ, શ્રાવણ ઉર્ફે મુકેશ અને લોખંડના પાઇપ વડે હુમલો કરી માર માર્યો હતો અને આજે તું બચી ગયો છે, હવે પછી તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી ફરાર થઈ ગયા હતા। જ્યારે સામે પક્ષે અમિત છીતુ વસાવાએ નોંધાવેલ ફરિયાદ મુજબ કંપનીમાં કામ રાખેલ જે માટે જેસીબી લઈ કરાવવા જતા જે કામ બંધ કરવા બાબતે માથાકૂટ થઈ હતી અને વિજય, વિરલ સહિતના સમયે ઝઘડો કરી તેઓને માર માર્યો હોવાનું ફરિયાદ નોંધાવી છે। વાલિયા પોલીસે મારામારી અંગેની સામસામેની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે। ઝઘડિયા તાલુકાના ઉચ્છદ ગામ પાસેથી વહેતી મધુમતી ખાડીના ધસમસતા પ્રવાહમાં ટ્રેક્ટર ફસાઈ જતા સમય સૂચકતા વાપરી 6 લોકો નીકળી જતા તેઓનો આબાદ બચાવ થયો। અંકલેશ્વરના પિલુદરા ગામ જેવી જ ઘટના ઝઘડિયાના ઉચ્છદ પાસે બનતા સહેજમાં રહી ગઈ હતી। ઉચ્છદ ગામના કેટલાક લોકો ટ્રેક્ટર લઈને રાજપાડી ગામની સીમમાં આવેલ ખેતરમાં કેળા લેવા માટે ગયા હતા। ટ્રેક્ટરમાં કેળા ભરી તેઓ પરત આવી રહ્યા હતા તે વેળા મધુમતી ખાડીની વચ્ચે જ પહોંચ્યા હતા, ત્યાં અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો હતો। ડ્રાઈવર સહિતના 6 રહીશો ટ્રેક્ટરમાંથી નીચે ઉતરી જતા તેમનો બચાવ થયો હતો। ધોળી ડેમ ઓવરફ્લો થઈ રહ્યો હોવાથી મધુમતી ખાડીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો। હરિપુરા અને રાજપરા વચ્ચે મધુમતી ખાડી પર કોઝવે બનાવવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। પર્સ ખોવાયું છે। ભરૂચના શેરપુરા વિસ્તારમાં આવેલ સફારી પાર્કમાં રહેતા તસ્લીમબેન મંસૂરી ગત તારીખ 2 ઓગસ્ટના રોજ ભરૂચના આરકે કાસ્ટા સ્થિત મેડિકલ સ્ટોર પર આવ્યા હતા। જેઓ ત્યાંથી પોતાના ઘરે રિક્ષામાં સવાર થઈ જઈ રહ્યા હતા તે દરમિયાન ઘરે ઉતરી જોતા તેનું પર્સ પડી ગયું હોવાનું માલુમ પડતા તેઓએ ભારે શોધખોળ હાથ ધરી હતી। જે પર્સમાં મોબાઈલ ફોન, આધાર કાર્ડ સહિત જરૂરી દસ્તાવેજો હોય જે કોઈને મળે તેઓએ મોબાઈલ નંબર 8848996012 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે। અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે આજ રોજ ADRM ના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। વેસ્ટર્ન રેલવેના વડોદરા ડિવિઝનના ADRM
એસસી બૈરાવા આજ રોજ અંકલેશ્વર રેલવે સ્ટેશનની મુલાકાતે આવ્યા હતા। તેઓએ અંકલેશ્વર રેલવે સ્ટેશનનું ઇન્સ્પેક્શન કર્યું હતું અને અધિકારીઓ સાથે વાતચીત કરી હતી અને યોગ્ય સૂચનો પણ કર્યા હતા। ત્યારબાદ ભરૂચ સિટીઝન કાઉન્સિલના ઉપક્રમે રેલવે સ્ટેશન નજીક ઉભા થનાર રેવા અરણ્ય ખાતે તેઓએ વૃક્ષારોપણ કર્યું હતું અને સરકારની પહેલ ગ્રીન રેલવે સ્ટેશન અંતર્ગત અંકલેશ્વર રેલવે સ્ટેશનને હરિયાળું બનાવવાની પહેલમાં યોગદાન આપ્યું હતું। આ કાર્યક્રમમાં વેસ્ટર્ન રેલવેના એડીએન વિક્રમસિંહ, અંકલેશ્વરના સ્ટેશન માસ્તર પીએલ મકવાણા, ભરૂચ સિટીઝન કાઉન્સિલના મોહન જોશી, દિગ્વિજય પાઠક સહિતના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ એમએટી સ્કૂલ ખાતે વડોદરા ઇન્ચાર્જ રેન્જ આઈજી એમએસ ભરાંડાની અધ્યક્ષતામાં ઈએફઆઈઆર અંગે જાગૃતિનો કાર્યક્રમ યોજાયો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ગાંધીનગર ખાતેથી ઈએફઆઈઆર લોન્ચિંગ કરવામાં આવ્યું છે, જે ઈએફઆઈઆર થકી વાહન ચાલકો અને મોબાઈલ ચોરીની ઘટનાઓ અંગે તાત્કાલિક ઓનલાઈન ફરિયાદ નોંધાવતા થાય તે માટે ભરૂચ જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા ઈએફઆઈઆર અંગે જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે આજરોજ ભરૂચ એમએટી સ્કૂલ ખાતે વડોદરા ઇન્ચાર્જ રેન્જ આઈજી એમએસ ભરાંડાની અધ્યક્ષતામાં ઈએફઆઈઆર અને સિટીઝન ફર્સ્ટ પોર્ટલ અંગે જાગૃતિનો સેમિનાર યોજાયો, જેમાં વડોદરાના ઇન્ચાર્જ રેન્જ આઈજી એમએસ ભરંડાએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું। આ સેમિનારમાં જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલ, શાળાના શિક્ષક પ્રકાશ મહેતા તથા શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો। તમે એવો વર્ગ છો કે આ વસ્તુ તમે ઝડપથી સમજી જશો, તમારાથી નીચેના બાળકો લઈએ તમે જલ્દી સમજે નહીં અને ઉપરના વડીલો લઈએ તો પણ જલ્દી ખ્યાલ ના આવે। તો મેરા સ્કૂલ સે મોબાઈલ ચોરી હુઆ થા, તો મેને ઘર જાકે ચેક કિયા કે મેરી ગાડી મે મોબાઈલ રખા થા પહેલે, તો ઘર જાકે મેને બેટે કો રિસીવ કરકે ઘર ગઈ તો ગાડી મે મેરે મોબાઈલ નહીં થા, તો સ્કૂલ આ ગઈ મેં, તો સ્કૂલ મેં ફિર દેખા ઇધર કે ગીરા હૈ યા નહીં, તો નહીં મિલા તો મેને સર સે બોલા, તો સર બોલે ઈએફઆઈઆર મેં આપ કમ્પ્લેન રજિસ્ટર કીજે તો આપકો હેલ્પ હો જાયગી, તો મેને ઈએફઆઈઆર કિયા, તો વિદિન 24 અવર મેં એક્શન હો ગઈ ઓર પુલિસ સ્કૂલ મેં આકે સીસીટીવી ફૂટેજ ચેક કરકે ફિર મુજે 12 અવર મેં હી ચોર પકડા ગયા ઓર મેરા મોબાઈલ મુજે વાપસ મિલ ગયા હૈ। ભરૂચ શહેરમાં રિક્ષા ચાલકોને પડી રહેલ મુશ્કેલીઓને લઈ જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા રેલવે સ્ટેશન ખાતે ધરણા પ્રદર્શન યોજી વિરોધ નોંધાવાયો। ભરૂચ શહેરમાં છેલ્લા એક વર્ષથી દોડતી સિટી બસને લઈ રિક્ષા ચાલકો હેરાન પરેશાન બન્યા છે। નિયમો વિના ઝાડેશ્વર, નર્મદા ચોકડી અને બાયપાસ ચોકડી પાસે આડેધડ સિટી બસો માર્ગ ઉપર ખડી કરી દેવામાં આવતા રિક્ષા ચાલકો જેવા મુસાફરો ઉતારવા રિક્ષા ઊભી કરે છે કે પોલીસ દ્વારા રિક્ષા ચાલકોને મેમો આપી હેરાન કરતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। ત્યારે આજે રોજ રિક્ષા ચાલકોને શહેરના વિવિધ પોઈન્ટ ઉપર પોલીસ તંત્ર દ્વારા હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે રિક્ષા ચાલકોને પડી રહેલ મુશ્કેલીઓને લઈ જઈ જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા રેલવે સ્ટેશન ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ધરણા પ્રદર્શન યોજી વિરોધ નોંધાવાયો હતો અને તંત્ર દ્વારા યોગ્ય પગલાં લઈ રિક્ષા ચાલકોને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લવાય તેવી માંગ કરવામાં આવી છે। આજે અમે ધરણાનો પ્રોગ્રામ રાખ્યું છે, પાછલા એક વર્ષથી અમે લોકો તંત્રને એક જ વાત માંગવા માંગીએ છીએ કે સિટી બસના જે રૂલ્સ હોય એ રૂલ્સ પ્રમાણે ચાલે, આજે સિટી બસ રૂલ્સ પ્રમાણે ચાલતી નથી। બે ફાર્મ ઝાડેશ્વર ચોકડી, નર્મદા ચોકડી અને જેવું બાયપાસ ચોકડી પાંચ બત્તી રોડ વચ્ચે ઊભી રાખે એને કાયદેસર ડિટેન કરવામાં આવે, કે રિક્ષા ચાલકો જેવી રીતે પેસેન્જર ઉતારે છે, પેસેન્જર બેહાડે છે, એમને 500 રૂપિયાની પાવતી અને ડિટેન કરવામાં આવે છે। અને મારી વાત એ છે કે આજે કયો કાયદો છે કે રિક્ષા ડ્રાઈવર અગર ગુનામાં હોય, ગેરકાયદેસર રોડ ઉપર પકડાયો તો એને લોકઅપ કરવા, આ લોકઅપ કરવાની કામગીરી ભાજપ સરકાર રિક્ષાવાળા જોડે કરવા માંગે છે। એટલે ઇકો ગાડી અને સીએનજી બસો જે સિટી બસ છે ભરૂચમાં એને ડિટેન ક્યારે કરશે એવી માંગ અમારી છે। એટલા માટે આજે અમે ધરણા ઉપર બેઠા છે અને તાત્કાલિક રોડ વચ્ચે જે પણ વાહન હોય, જ્યાં કે ઇકો હોય, મારુતિ વાહન હોય કે સિટી બસ હોય, એને બી ડિટેન કરવામાં આવે। જ્યારે રિક્ષાવાળા ઉપર કાયદો છે તો સિટી બસ અને ઇકો પર બી કાયદો હોવો જોઈએ। જાડેશ્વર ચોકડીથી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર સુધીના સર્વિસ રોડ ઉપર જ લક્ઝરી બસો પાર્કિંગ કરી દેવાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે।
હાલ જાડેશ્વર ચોકડીથી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર સુધીના સર્વિસ રોડ ઉપર ટ્રાવેલ્સના માલિકો દ્વારા પોતાની લક્ઝરી બસો પાર્ક કરતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને શિવભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં નીલકંઠેશ્વર મંદિરે દર્શન કરવા ઉમટી રહ્યા છે. મોટી સંખ્યામાં કાવડ યાત્રીઓ પણ નર્મદાનું જળ લેવા કાવડ યાત્રા નીકળતા હોય છે, ત્યારે બાજુમાં નર્મદા પાર્ક ખાતે પણ મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટે છે. સાથે જ આ વિસ્તારમાં બ્રહ્મકુમારી જેવા પવિત્ર સ્થાન અને આસપાસ શાળા કોલેજો આવી છે, ત્યારે આવી પરિસ્થિતિમાં બસો પાર્ક કરાતા લોકોની તકલીફનો પાર રહ્યો નથી. જંબુસર પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર સહિત બે ઇસમોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી. જંબુસર પોલીસ મથકનો સ્ટાફ પ્રોહિબિશન ડ્રાઈવમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે બાઇક નંબર GJ16DD6348 ઉપર એક કિસમ વિદેશી દારૂનો જથ્થો લઈ લાલ શહીદ મસ્જિદ પાસે આવી રહ્યો છે, જેને આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે વેળા બાતમીવાળો ઇસમ આવતા પોલીસે તેની અટકાયત કરી તપાસ કરતા તેની પાસેથી વિદેશી દારૂની 5 બોટલ મળી આવી હતી, જે અંગે પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો જંબુસરની નેશનલ પાર્કમાં રહેતો બુટલેગર શેર જમાખાં ઉર્ફે શેરુ મોહમ્મદ ખાન પઠાણ પાસેથી લાવ્યો હોવાનું જણાવતા પોલીસે બુટલેગરના ઘરે દરોડા પાડ્યા હતા અને સ્થળ પરથી વિદેશી દારૂની 1 બોટલ મળી કુલ 4,000થી વધુનો મુદ્દામાલ અને 1 બાઇક મળી કુલ 65,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી બે ઇસમોને ઝડપી પાડ્યા છે. ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાની અધ્યક્ષતામાં જંબુસર અને આમોદ તાલુકામાં મીટિંગ યોજાઈ. આગામી વિધાનસભાના ઇલેક્શનને લઈ હર ઘર તિરંગા તેમજ પેજ કમિટીની સદસ્યતા અભિયાન જેવા કામો પર ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિવિધ કાર્યક્રમોના માધ્યમ દ્વારા નિર્દેશ કરવામાં આવ્યા હતા અને પ્રજા અને ભાજપની રાષ્ટ્રપ્રેમની વિચારધારાને લઈ પ્રજા વચ્ચે સુમેળ સાધવા અને સતત પ્રજાના સંપર્કમાં રહેવા નિર્દેશ કરવામાં આવ્યા હતા. મીટિંગમાં જંબુસર વિધાનસભાના પ્રભારી ધીરુભાઈ ગજેરા, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા તથા મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીના જે કાર્યક્રમો આવી રહ્યા છે તેને વેગવાન બનાવવા માટે તેમજ જે પેન્ડિંગ કામો છે અમારા બુથ કેન્દ્રોની અંદર બુથ કમિટી તેમજ પેજ કમિટી શક્તિ કેન્દ્રો તેમજ અમારી મન કી બાતની અંદર જેટલી જેમ બને તેમ વધારે સંખ્યામાં લોકો સાંભળે, લોકો સુધી પહોંચે, ટિફિન બેઠક આ બધા જ કાર્યક્રમોને લઈને અત્યારે સંગઠન અને ચૂંટાયેલી પાંખની સાથે સંકલન કરીને આવનારા દિવસોની અંદર જંબુસર વિધાનસભા જંગી બહુમતીથી જીતે એવો માટેનો અમારો પ્રયત્ન અત્યારે ચાલી રહ્યો છે અને એ માટેનો અમારો પ્રવાસ છે. અત્યારે પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલના સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ જંબુસર વિધાનસભાના નવનિયુક્ત પ્રભારી શ્રી ધીરુભાઈ ગજેરા સાહેબની સાથે 4 મંડળમાં જંબુસર શહેર, જંબુસર તાલુકો, આમોદ શહેર, આમોદ તાલુકો એમ ક્રમશઃ અલગ અલગ શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સંગઠનના અને બીઓલો બધાની બુથ સમિતિ સહિત બુથ પ્રમુખ સહિતની મીટિંગ આજરોજ જંબુસર ખાતે યોજાઈ હતી. વાલિયા ખાતે આવેલ શ્રીરંગ મહિલા આર્ટ્સ કોલેજના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. નવચેતન એજ્યુકેશન સોસાયટી દ્વારા તારીખ 4 ઓગસ્ટ 1994 રોજ વાલિયા ખાતે શ્રીરંગ મહિલા આર્ટ્સ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી. આજ રોજ કોલેજ પરિવાર દ્વારા સ્થાપના દિવસની ઉજવણી કરાઈ, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરાયો. કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા, જેમાં કોલેજના પ્રોફેસર ડોક્ટર દિલાવર ખાં પઠાણ, ડોક્ટર દિનેશ શ્રીરાજ PhDની ડિગ્રી મેળવતા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કોલેજના સેક્રેટરી કેસરી સિંહ સાયણિયા, ટ્રસ્ટી અશ્વિનસિંહ વિહાણિયા, ચતુરભાઈ પટેલ તથા ઇન્ચાર્જ આચાર્ય શર્મિષ્ઠાબેન પટેલ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગ આપણા માટે એક ગૌરવનો પ્રસંગ છે, આનંદનો પ્રસંગ છે અને સંયોગ પણ કેવો છે. રંગ અવધૂત દાદાની કૃપાથી શરૂ થયેલી આ કોલેજનો આજે સ્થાપના દિન અને ગુરુવાર છે. હું સર્વ વિદ્યાર્થી મિત્રોને, સર્વ અધ્યાપક મિત્રોને અને જેમના પ્રયત્નો થકી આ કોલેજની શરૂઆત થઈ છે એવા ટ્રસ્ટી મંડળના સભ્યોને હું આ તબક્કે પ્રણામ કરું છું. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ નોબલ માર્કેટ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બંને ચાલકોનો આબાદ બચાવ થયો હતો. ટ્રક નંબર GJ4AT7596 નો ચાલક અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન આગળ ચાલતા ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા ટ્રક ટ્રેલરમાં ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રકમાં સવાર બંને ટ્રકના ચાલકોનો આબાદ બચાવ થયો હતો, જ્યારે અકસ્માતને પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો.
અકસ્માત અંગેની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ક્રેન વડે અકસ્માત ગ્રસ્ત વાહનોને માર્ગની બાજુમાં ખસેડી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ નેશનલ હાઈવે સરદાર બ્રિજ પહેલા ટ્રેલરમાં બેસવા જતા ક્લીનરને અજાણ્યા વાહને ટક્કર મારતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું। मूल यूपीना अने हाल वडोदराना आर्य रोड पर आवेल भगवान पार्क सोसायटीमां रहेतो अनिल कुमार गंगा प्रसाद प्रजापति तेना काकाना पुत्र मनीष उदय नारायण राजभर साथे ट्रेलर लई झघड़िया जीआईडीसीमांथी मेडिकल ने लगतो जत्थो लई वडोदराणी नंदेसरी खाते जई रह्या हता। ते वेळा भरूच नेशनल हाईवे सरदार ब्रिज पहेला ट्रेलरमां खामी सर्जाता चालक अने क्लीनर नीचे उतरी जवा गया हता अने चालक ट्रेलरमां बेसी गयो हतो। ज्यारे क्लीनर मनीष उदय नारायण राजभर ट्रेलरमां चढ़वा जता त्यांथी पसार थई रहेल अजाण्या वाहने तेने टक्कर मारता अकस्मात सर्जायो हतो। सदर અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચતા ક્લીનરનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું। અકસ્માત અંગે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। समाचार पूर्ण करता पहला मुख्य समाचारों पर फरी एक नजर। अंकलेश्वर खाते भरचेक पीरामण नाका विस्तार में आवेल बैंक में धोड़े दिवसे दिलधड़क लूट। रूपया 22.70 लाख की लूट चलावी लूटारुओ फरार थई रह्या हता अने फरार पुलिस अने लूटारुओ वच्चे साम सामे थयु फायरिंग। एक लूटारु घायल, एक झड़पायो, अन्य त्रण फरार। दिलधड़क सीसीटीवी अने मोबाइलना फूटेज सामे आव्या। अंकलेश्वरमां मध्यरात्रे ट्रावेलर्स उपर फायरिंग। पालिकामां चूंटणीनी अदावते जीवलेण हुमलानी आशंका। युवानी पत्नीए 3 जेटला शकમંદો ઉપર व्यक्त करी आशंका। शहर पोलीसे डॉग स्क्वॉड एफएसएल अने बैलिस्टिक विभागनी मददथी हुमलाखोरोनुं पगेरुं मेळववा शरू करी तजवीज। हाथमां गोळी वागता युवान सरदार पटेल हॉस्पिटलमां हाल बेभान हालतमां। अंकलेश्वर सूरत वच्चे मध्यरात्रे चालू गुड्स ट्रेनमां व्हीलमां आग भभूकी उठता दौड़धाम। ट्रेन व्यवहार 1.5 कलाक सुधी ठप थयो। ભરૂચથી મુંબઈ તરફ જતી 6 ટ્રેનોને જે તે સ્ટેશને રોકી દેવાય। ગુડ્સ ટ્રેનના પૈડાની એક્સેલ જામ થઈ જતા ગરમ થઈ આગ ભભૂકી ઉઠી હતી। ભરૂચમાં ફરી વરસાદી માહોલ, માત્ર શ્રાવણના સરવૈયા રૂપે છૂટા છવાયા ઝાપટા। નેત્રંગમાં રાત્રિ દરમિયાન 1.5 ઇંચ, ઝઘડિયામાં 0.5 ઇંચ, ધવાલિયામાં 6 મિલીમીટર, અન્ય તાલુકાઓમાં માત્ર રસ્તા ભીંજવી જતા મેઘરાજા। અંકલેશ્વર શહેર અને અડાર ગામની પ્રજાને મીઠા પાણીની યોજનાથી થશે લાભ, જણાવ્યું દુષ્યંત પટેલે। ગળખોલ ડઢાલ સુધારણા જૂથ પાણી યોજના માટે ₹20 કરોડની મંજૂરીને મહોર। 153 ભરૂચ વિધાનસભામાં આવતા આ વિસ્તારના હજારો પરિવારોને મળશે શુદ્ધ મીઠું પાણી। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।